वडोदरा शहर કોંગ્રેસે મોંઘવારી પર હલ્લાબોલનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો, જો કે સયાજીગંજ ડેરી ડેન સર્કલ ખાતેથી પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ પૃથ્વીજી જોશી સહિત 10 કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે છેલ્લા 8 વર્ષથી કેન્દ્રની અને અઢી દાયકાથી રાજ્યમાં ભાજપની સરકારના પ્રજા વિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને પ્રજા વિરોધી નીતિઓ સામે કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે. મોંઘવારી સામેની લડાઈને આગળ વધારવા કોંગ્રેસે દેશભરમાં મોંઘવારી પર હલ્લાબોલ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત સયાજીગંજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સયાજીગંજ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 10 કાર્યકરોની અટકાયત કરી હતી. પેટ્રોલ ડીઝલનો ભાવ વધારાની વાત હોય, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર જે ગબ્બર સિંહ ટેક્સ લગાવ્યો જીએસટી એની વાત હોય, કે મોંઘવારી જે બધી જ વસ્તુઓમાં વધી રહી છે, દૂધ શાકભાજીથી માંડીને બધું જ મોંઘું, તો આ પ્રજા ક્યાં જશે? પ્રજાને રાહત આપવાની શક્તિ એ સરકારની હોય છે. કેન્દ્રમાં દિલ્હીમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં રાજ્યમાં ભાજપની સરકાર છે. આ લોકો ઈચ્છે તો પ્રજાને મોંઘવારીથી મુક્ત કરી શકે છે, પરંતુ કેટલાક મૂડીવાદીઓને, કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા ભાજપના નેતાઓ પ્રજાને લૂંટવા